સદ્ગુરુ વિદ્યાર્થીઓ તરીકે અમે અમારા ઘરોથી પારિવારિક અને ભાવનાત્મક આરામોથી દૂર રહીએ છીએ અમારી કારકિર્દીની દ્રષ્ટિએ અમે સારી તકો શોધવા બહાર નીકળીએ છીએ તેમાં અમે વીજાતીય વ્યક્તિ એટલે કે ઓપોઝિટ જેન્ડરમાં સાથ શોધીએ છીએ અમુક લોકો સંબંધો બનાવે છે જે ધીમે ધીમે શારીરિક આત્મીયતા તરફ આગળ વધે છે સદ્ગુરુ પ્રશ્ન એ છે કે તો પછી પેઢી દર પેઢી આપણે તેના વિશે ખુલીને ચર્ચા કેમ નથી કરી શકતા કે લગ્ન પહેલા સેક્સ હજુ પણ વર્જિત કેમ છે જુઓ આ કોઈ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન નથી આ એક વ્યક્તિગત જરૂરિયાત છે અત્યારે આપણે આ સમજવું જોઈએ આ સમાજમાં આપણે માનવીની જાતીયતા આ રીતે સંભાળી છે એક છોકરી છ થી સાત વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં આવે તે પહેલા નક્કી કરવામાં આવી ગયું હોય કે તારા લગ્ન આ છોકરા સાથે થવાના છે તે લોકો પ્રણાવતા નથી પણ તેઓ તેને કહે રાખે છે કે તારા કાકાનો દીકરો આ છોકરો તારે આની સાથે લગ્ન કરવાના છે તેઓ છોકરાને કહે છે તારે આની સાથે લગ્ન કરવાના છે તો એકબીજાને જોયા નથી તેઓ એકબીજાને મળ્યા નથી તેમના વચ્ચે કશું જ નથી ચાલી રહ્યું પણ લાગણીઓથી તેઓ બંધાઈ રહ્યા છે તેઓ એકબીજાને શારીરિક રીતે સ્પર્શે તે પહેલા તેઓ ઈચ્છે છે કે તેઓ લાગણીઓથી મજબૂત રીતે બંધાઈ જાય તો આ રીત સંસ્કૃતિની ટેકનિક છે તેઓ આને આ રીતે સંભાળતા એટલે જ્યારે તમે તરુણાવસ્થામાં આવો જ્યારે તમારું શરીર અમુક સંભાવનાઓમાં ખીલે હવે તમારી ભાવનાઓ પહેલેથી કુકની સાથે છે એટલે તમે તમારા શરીરને સંભાળી લેશો જંગલી નથી બનતા કારણ કે તમારી ભાવનાઓ પહેલેથી કોઈની સાથે જોડાયેલી છે એટલે તેઓ પંદર કે સોળ વર્ષના થાય ત્યાં સુધીમાં છોકરીના લગ્ન થઈ જાય છે અને તેઓ સત્તર અઢાર વર્ષના થાય ત્યાં સુધીમાં છોકરાના લગ્ન થઈ જાય છે અને તેઓ ખેતીમાં ધંધામાં કે ગમે તેમ તેમની પ્રવૃત્તિમાં લાગી જાય છે આમ આ રીતે યુવાનોના જીવનનું એક મહત્વનું પાસું સ્થાયી થઈ જાય છે એક વસ્તુ છે લાગણી બીજી વસ્તુ છે શારીરિક જરૂરિયાત બંને વહેલી ઉંમરમાં સ્થાયી થઈ જાય છે અને તે દિવસોમાં એક કે બે વર્ષમાં બાળકો આવી જતા એટલે તેઓ તેઓ કામમાં અને વ્યસ્ત થયા અને જીવન ચાલતું છે આજે આપણું જીવન બદલાઈ ગયું છે કારણ કે તમે ભણતર પૂરું કરો ત્યાં સુધીમાં મોટા ભાગના લોકો ઓછામાં ઓછા ચોવીસ પચીસ વર્ષના થઈ ગયા હોય છે પીએચડી એટલે ત્રીસ શું પાંત્રીસ હું નથી જાણતો તમારા પ્રોફેસર કેટલા દયાળુ છે તે તેના પર નિર્ભર છે તો ચાલો આપણે કહીએ કે સરેરાશ ભણતરનો સમય પચીસ વર્ષનો છે તમને નોકરી મળે અને ક્યાંક વ્યાજબી આર્થિક સુરક્ષા સાથે સ્થાયી થાય ત્યાં સુધીમાં ત્રીસ વર્ષ થઈ જાય છે ઠીક છે માનવીના હોર્મોનલ કાર્યોનું શિખર પંદરથી ત્રીસ વર્ષની વચ્ચે હોય છે તમે લોકોને કોઈ સંન્યાસીની રીતે જીવવાનું નથી શીખવી રહ્યા તમે તેમને કોઈ સાધના નથી આપી રહ્યા કે તેઓ પોતાની ઊર્જાને બીજી કોઈ સંભાવનામાં રૂપાંતરિત કરે અને તેઓ બીજું કંઈક પામી રહ્યા હોય તેવી કોઈ વસ્તુ નથી અને વિજાતીય વ્યક્તિ સાથે ઘણી નિકટતા છે જો તમે તેને સંબોધિત કરવા ન માંગતા હો તો તમે એક અસ્વસ્થ સમાજની રચના કરશો ખૂબ જ અસ્વસ્થ સમાજ જે દુર્ભાગ્ય આપણા સમાજમાં હિંસક રીતે અભિવ્યક્તિ મેળવી રહ્યું છે કારણ કે આપણે એક મનુષ્યની મૂળભૂત જરૂરિયાતોને સંબોધિત નથી કરી સૌથી પહેલી બાબત છે પોષણ જો પોષણનું ધ્યાન રાખવામાં આવ્યું હોય તમે સમજો પોષણ એટલે અસ્તિત્વ એકવાર અસ્તિત્વ સચવાઈ ગયું તો સ્વાભાવિક રીતે પ્રજાતિ આ વ્યક્તિગત પણ નથી જે પ્રજાતિ તમે છો તે પ્રજનન કરવાની રાખશે આ એવી રીતે બનેલું છે તેની પ્રજનનની પ્રજાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે છે જો લોકો પ્રજનન નહીં કરે તો માનવ પ્રજાતિ નહીં રહે ખરું કે નહીં તો તમારું શરીર અને તમારું મન ઘણી રમતો રમે છે અને કેવું કે તમે જ્યારે કોઈની સામે જુઓ છો અચાનક તમને લાગે છે તેઓ સૌથી સુંદર છે તમને લાગે છે તેઓ સૌથી અદભુત છે પાછળથી આપણને ખબર છે પણ શરૂઆતમાં બધું જ જો હું તમને કહી રહ્યો છું ચાલો માની લઈએ કે તમે દસ બાર વર્ષના છો તમે લોકોને જોતા તેઓ તમને એકદમ સામાન્ય લાગતા અચાનક તમે ચૌદ વર્ષના થયા કોઈકના શરીરનો દરેક નાનો બમ્પ પોતાનામાં જ એક દુનિયા છે બસ ફક્ત એટલા માટે કે તમારા હોર્મોન્સ બધી વસ્તુને પ્રભાવિત કરવા લાગ્યા છે એક રીતે કહેતા તમારી બુદ્ધિ તમારા હોર્મોન્સ ના વશમાં આવી જાય છે હવે તમારે આને સારા કે ખરાબ તરીકે નથી નક્કી કરવાનું આ એક કુદરતી પ્રક્રિયા છે કેટલાય લોકો એવા હશે જે તેનાથી પરે ગયા હશે તેનાથી પરે જવું તેમના માટે અદભુત છે તેઓ તેના વિશે વિવશ નથી તેઓ તેનાથી પરે નીકળી ગયા તે વ્યક્તિ માટે અદભુત છે પણ તમે સંપૂર્ણ સમાજની તેનાથી પરે જવાની અપેક્ષા રાખો તો તમે મૂર્ખ છો આવું થતું નથી હોતું તો એ ચર્ચા ચોક્કસપણે થવી જોઈએ કે જાતીયતા ક્યારે અને કેવી રીતે થવી જોઈએ પણ અત્યારે આપણી પાસે હજુ પણ આપણા માટે ચોક્કસ સાંસ્કૃતિક પાસા છે કે આપણે લાગણીશીલ લોકોનું એક ટોળું છીએ હજુ પણ આપણે લાગણીશીલ લોકો છીએ લોકો ખૂબ જ પીડાય છે જ્યારે વસ્તુઓ જરૂરી લાગણીઓ વિના થાય છે કદાચ થોડા લોકો હશે જે તેનાથી પર હોય પણ ઘણા બધા લોકો પીડાય છે તો આપણા દેશ માટે આપણા સમાજ માટે આને સામાજિક માળખામાં મોટા વિક્ષેપ વિના કેવી રીતે સંભાળવું તે એક એવી બાબત છે જેની આપણે ચર્ચા કરવી જ જોઈએ તમારે તેના પર સંશોધન કરવું જોઈએ કે તે કેવી રીતે કરવું